राजकोटमां पोलीसना त्रासे युवकना अपघातनो मामलो गरमायो छे। युवकना मृतदेहनो परिवारजनोए स्वीकार नथी कर्यो। एटीएममां चोरीना मुद्दे पोलीसे युवकने मार मार्यो हतो। निवेदन माटे युवकने बोलावीने मार मार्यानो आक्षेप थई रह्यो छे। टॉर्चरने कारणे युवके गळे फांसो खाईने अपघात कर्यो। युवकने एक ज किडनी होवानो पण परिवारे दावो कर्यो छे। जय गोस्वामी नामना युवकने लागी आवता अपघात कर्यो हतो। युवक एटीएम में रूपया भरवानुं काम करतो हतो। हवे आ संदर्भे परिवारजनो छे ते आक्रोश में जोवा मळी रह्या छे। निवेदन माटे युवक ने बोलावीने मार मार्यानो आक्षेप हाल तो परिवारजनो करी रह्या छे। जय गोस्वामी नामना युवक ने लागी आवता अपघात कर्यो छे। समग्र मामलो छे एटीएम में रूपया भरवानो जे युवक काम करतो हतो अने चोरी नी आशंका ए तेने निवेदन माटे बोलावामां आव्यो हतो। जो के युवक ने लागी आवता तेने अपघात करी लीधो। परिवारजनोए मृतदेह स्वीकार्यो नथी। एटीएम में चोरी ना मुद्दे पोलीसे युवक ने मार मार्यो हतो। निवेदन माटे बोलावामां आव्यो युवक ने अने त्यां बोलावीने तेने मार मार्यानो आक्षेप हाल तो परिवारजनो करी रह्या छे। टॉर्चर ने कारण युवके आपघात कर लीधो होवानु पण परिवारजनोए जणाव्यु। एसोसिएट एडिटर धर्मेश वैद्य जोड़ाई गया छे राजकोट थी। धर्मेश जी, पोलिस ना त्रास थी युवकना आपघातनो मामलो सामे आव्यो छे। परिवारजनो मृतदेह नथी स्वीकारी रह्या। समग्र मामलो शुं छे, पोलिस तरफथी शुं निवेदन आवी रह्युं छे? जसदन जे छे राजकोटनुं, त्यां बैंक ऑफ बरोडा एटीएम माथी चोरी थई हती। ए अंतर्गत जे जय गोस्वामीए ગઈકાલે जे पोलीस टोर्चिंग थी जे आपघात कर लीधो छे, एने कारणे एना परिवारजनो थी समग्र समाजना लोको सिविल होस्पिटले पहोंच्या छे। ગઈકાલથી જ મૃતદેહ ન સ્વીકારવાનું તેવું પરિવારજનોનું કહેવું, પરિવારજનોનું કહેવું છે કે નિર્દોષનો જીવ ગયો છે, પોલીસે ટોર્ચિંગ કર્યું છે અને નિર્દોષને હેરાન કર્યો છે। એમના જે પપ્પા છે જય ગોસ્વામીના, જય ગોસ્વામીના પપ્પા આપણી સાથે છે। આખો બનાવ શું બન્યો છે, શું કહેશો? પોલીસ ઉપરમાં ફરિયાદ કરવા અહીંયા મારા છોકરાને નિર્દેશથી જે માર માર્યો છે વગર કારણે, ટોર્ચરિંગ કરી, તું જ છો કરીને આ પ્રમાણે એને માથે ટોર્ચરિંગ કર્યું છે અને બે ફામ માર માર્યો, માથામાં પટ્ટા માર્યા। એ સાહેબને કીધું એક જ કિડની છે એનું તમે ધ્યાન રાખજો અને હમણાં બીજું ઓપરેશન કિડની કરાવ્યું છે તો તમે ધ્યાન રાખજો। તો એ અમારી વાત સાંભળીને અમને કે તમે વાત નીકળી, અમને અમારું કામ કરવા દો। એની પાસે નહોતી એફઆઈઆર ત્યારે, કે નહોતી કોઈ સાદી કોઈ એની પાસે। અને રવિન્દ્રભાઈનો ફોન આવ્યો કે તમને સ્ટેટમેન્ટ માટે બોલાવે છે તો તમારે જવાનું, એટલે હું મારો પુત્ર એકલો આવતો હતો, હું એની સાથે ગયો હતો અને મેં રાડો પાડતો હતો, એટલે મેં સાંભળી, મેં એના ઓડિટર છે એને વાત કરી કે આ ખોટું થાય તો એ કેની તપાસ તો કરશે જ કે તપાસ કરે આવી રીતે નિર્દોષ વ્યક્તિને મરાઈ ગયું આવી રીતે બરાબર, તો કે અમને ઇન્કીનું કામ કરશે। પછી મેં અમારા જીતેન્દ્ર માસાને ફોન કર્યો અને એ આવ્યા અને બધાને પીએસઆઈને બધાને સાથે લીધા આખું કે આ પ્રમાણે તમે માર્યો ખોટું કહ્યું એને। અચ્છા, પોલીસ કોણ લઈ ગઈ હતી? જસદણ એલસીબી શું કે તમારું નામ છે? તમારી પાસે બસમાં ગયા હતા, મેનેજરનો ફોન આવ્યો, રવિન્દ્ર ગોસ્વામીનો ફોન આવ્યો, એટલે અમે બસમાં ગયા હતા અને જસદણ પોલીસ સ્ટેશન બસમાં બોલાવ્યા હતા અહીંયા। અમને એમ કે સ્ટેટમેન્ટ લેશે, મારો છોકરો નિર્દોષ છે, આમાં બીજું તો શું થવાનું કીધું? નિર્દોષ છે એનો કઈ બીજું સ્ટેટમેન્ટ લઈને રવાના કરે છે, પણ આવું કરશે એમને કલ્પના પણ નહોતી। તમારી શું અત્યારે માંગણી શું છે? અમારી માંગણી કે પોલીસ ને જે અત્યાચાર કર્યો છે એની ઉપર તમે એફઆઈઆર દાખલ કરો, પછી તમે મૃતદેહ જાહેર હાથમાં લેશું અને આપણી સાથે જય ગોસ્વામી જે મૃતક યુવક છે એના માતા પણ છે। બેન, આખો એક કલ્પાંત ભર્યા રાતથી તમે લોકો અહીંયા છો, શું હવે માંગણી શું છે? માંગણી સાહેબ એટલી છે કે તમામ પોલીસ વાળા જે ફરજ ઉપર જે દિવસે હું એનો ભાઈ છું, તે દિવસે જે દિવસે 16 તારીખે જઈને પોલીસે નિવેદન માટે બોલાવ્યો અને એના પિતાની હાજરીમાં બેફામ માર્યો, જેમ જે રીઢા ગુનેગારને મારે એવી રીતે એક નિર્દોષ બાળકને માર્યો, એની જિંદગીને બરબાદ કરી નાખી, એક કિડની નહોતી તેમ છતાં એને જણાવવા છતાં પોલીસવાળા કોણ હતા ભાઈ? એ જ કહું છું કે કોણ એના જમાદાર રાણાભાઈ હતા ભાઈ, પીઆઈ ના રાઇટર હતા, કોઈ રામાનંદી સાધુ છે, એક બાબાજી નો છોકરો છે, બે દરબારના દીકરા છે, એ 6 જણા બેફામ એને માર્યો છે, એટલે કિડની નહોતી છતાં એ ભાગ ઉપર મારવામાં આવ્યો છે, એમને પિતા કે માથાના ભાગે એને પટ્ટેથી માર્યો છે। રીઢા ગુનેગારને પણ પોલીસ વાળા આવી રીતે મારતા નથી ને, મારવાનો તો એને કોઈના બાપનો અધિકાર જ નથી પોલીસના, એને મારું તો ન્યાય કોર્ટના સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ હાલવું પડે કેવી રીતે। અને બીજું, તે આ 16 તારીખે કાયદેસરની કોઈ ફરિયાદ બેંક તરફથી કે એના મેનેજર તરફથી કરવામાં નથી, એટલે આ પ્રકરણમાં
જે તારીખે માર્યો છે પોલીસે એ તારીખને હાજરી ઉપરના તમામ પોલીસવાળા વિરુદ્ધ ફરિયાદ ફાટે અને બેંકનો જે મેનેજર રવિન્દ્ર ગોસ્વામી નામનું કોઈક પ્રાણી છે એના હગા પોલીસ ખાતામાં નોકરી કરે છે એવું મારી બેનને જાણવા મળ્યું છે તો એને પણ આરોપી તરીકે લેવો પછી બધા ભેગા મળીને દોષનો ટોપલો આની ચોક્કસ કહી શકાય કે સ્વજનોમાં આક્રોશ છે એમની માતા પાસે ફરીથી જશો આખો બનાવ બન્યો છે બેન શું કહેશો માનું એક તમે સમજો કે માની માથે અત્યારે શું વીતતી હશે હું તો મારો જુવાન જો છોકરો ખોઈ બેઠી એક જે રાણા સાહેબ છે રાણા સાહેબ નો દીકરો આવી રીતના થાય તો એના મા બાપ ને શું થાય આજે હું મા જ છું જો રાણા સાહેબ ને સંતાન ને આવું થાય તો એના માવતર ને કેવું થાય તો આજે અમને શું થતું હશે અને અમે કઈ જેવા તેવા નથી રોયલ ફેમિલી ના છીએ આ મારો મોટો ભાઈ વકીલ છે ભવિકા કહી શકાય કે અત્યારે પરિવારજનોમાં રોષ છે તલપાન છે હું આજે એમને એવી પણ શંકા છે કે પોલીસ ખાતાના કર્મચારીની સંડોવણી છે એટલે પોલીસ ખાતું અને રફે દફે કરીને કોઈ કાર્ય નહીં કરે એમની પૂરેપૂરી શંકા છે આજ રોજ મોરબીમાં ભાજપના એક અગ્રણી આવ્યા છે પોલીસ ખાતું બંદોબસ્ત પણ અહીંયા છટકી ગયું છે અને આજ રોજ પીએમ જે જગ્યાએ બનાવ બન્યો છે એ ઘરની પંચનામું કરવા પણ રાજકોટની સ્થાનિક પોલીસે કોઈ તકેદારી લીધી નથી કે ક્યાં આપઘાત કર્યો શું બન્યું છે ચોક્કસ થી ભાવિકા કહી શકાય છે કે આક્રોશ છે કલ્પાંત છે અને ગત રાતથી જ એમના પરિવારજનો સમાજના લોકો એમના માતા પિતા સહિત સિવિલ હોસ્પિટલ જ છે અને તેઓનું કહેવાનું છે કે જે નિર્દોષ જયનો ભોગ બન્યો છે જય નિર્દોષ પોલીસના ટોર્ચિંગથી ભોગ બન્યો છે એ પોલીસ સામે ગુનોવારી થાય કાર્યવાહી થાય અને જિલ્લા એસપી અને રેન્જ આઈજી આ બાબતે તપાસ કરે તે જરૂરી છે બિલકુલ ધર્મેશજી ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ